દરેક ગૃહિણી ઘરનું કામ તો કરતી જ હોય છે પણ સાથે સાથે તેણે પોતાના શોખ પણ પૂરા કરવા જોઈએ કારણ કે આજે જે ગૃહિણી આવવાના છે તેઓ ગૃહિણી તો છે જ સાથે સાથે પાર્લરનું કામ પણ કરે છે અને હા કુકિંગનો તો ખૂબ જ શોખ છે તો મળીએ આજે અમદાવાદથી ધરતીબેનને કેમ છો ધરતીબેન બસ એકદમ મજા તમે કેમ છો એકદમ ફાઇન તો શું શું શોખ છે તમને મને જો એક તો તૈયાર થવાનો બહુ શોખ છે તમે જોઈ રહ્યા છો યસ કારણ કે પાર્લરનું કામ કરો છો અને કુકિંગનું અને બધાને સરસ સરસ જમાડવાનું પણ મને બહુ જ ગમે છે બરાબર છે તો સરસ સરસ જમવામાં શું શું બનાવો છો તમે મારી બધી ટ્રેડિશનલ વાનગીઓ બહુ જ સરસ બને છે અને બધાને ગમે બી છે તો આજે તમારા માટે એક ટ્રેડિશનલ વાનગી જ લઈને આવી છું શું લઈને આવ્યા છો આજે જનરલી બધા આમ ઓળો તો બનાવતા જ હોય રીંગણાનો બનાવતા હોય પણ હું દૂધીનો ઓળો બનાવવાની છું તમે દૂધીનો ઓળો બનાવો હા દૂધીનો દૂધીમાંથી ઓળો કેવી રીતે બને નાના છોકરા દૂધી એમને એમ તો ખાતા નથી પણ આપણે એક ફોર્મ નવું તૈયાર કર્યું છે કે તે બધાને જ ભાવશે શું વાત છે ઓકે તો શરૂ કરીએ શ્યોર જો હવે આપણે એક નાની મીડિયમ સાઈઝની બને તો પતલી દૂધી લેવાની છે બરાબર છાલ એકદમ પ્રોપર ઉતારી દેવાની ઓકે એટલે આના માટે હંમેશા પાતળી દૂધી જ લેવાની હા એટલે આપણે શું છે અને બાર્બેક્યુ કરવાનું છે અચ્છા હા ઓકે એટલે જેમ આપણે રીંગણને શેકીએ છીએ એવી સેમ સેમ અચ્છા પણ એનો સ્વાદ અલગ નહીં પડે ના આપણે આદુ મરચા ને લેવાના છે હા 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 ટમેટરનો બેસ બી લેવાના છે ઓકે અને બીજી વસ્તુ એ છે કે જો તમે ફરાળમાં ટમેટા અને મરચા આદુ તો વાપરતા જ હોય તો આ ફરાળી પણ કહી શકાય આને અને જૈન લોકો રીંગણા ખાતા નથી એટલે એ બી જૈન લોકોને બી આ બહુ જ સરસ બને છે ઓકે એ લોકોને એક નવો ઓપ્શન કારણ કે ઓળો એ લોકો ખાઈ નથી શકતા હા રીંગણ ના વપરાય હા એટલા માટે આ જોઈ લો આપણે બે લેયર જેટલી અને દૂધીની છાલ ઉતારી દીધી છે બરાબર હવે આપણે એને આ કાઢી લઈશું બંને સાઈડથી અને ડીટીયા નહીં કાઢી લેવાનું છે અને બાર્બેક્યુ સ્ટિકમાં આપણે જે રેગ્યુલર જેમ રીંગણા પોરવતા હોય એમ પોરવી દેવાના છે ઓકે જોઈ લો હવે ગેસ ચાલુ કરીશું આપણે આ હવે દૂધી છે એને આપણે જેમ રીંગણાને કાણા પાડીએ છે હા 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 એવી રીતે સેમ મોટા મોટા કાણા પાડી દેવાના છે અચ્છા ઓકે એટલે અંદરથી એકદમ સરસ રીતે બાર્બેક્યુ થાય બફાઈ બી જશે અંદરથી ઓકે હા આપણે આને અલગથી બાફવાની કોઈ જરૂર નહીં હોય પતલી દૂધી હશે ને તો ઓકે પછી આને આંગળીથી તેલ લગાવી દઈએ આ રીતનું હા અને આને બાર્બેક્યુ કરવા મૂકી દેવાના છે ઓકે અને ધીરે ધીરે ફેરવતા બી જવાનું હા હા ઓકે આ ઓળો તમારા ઘરમાં કોને ભાવે છે મારા ઘરમાં મારા ફાધર ઇન લોને બહુ જ ભાવે છે આહા ઓકે એને બહુ જ ભાવે છે શું વાત છે તે છતાં અમારા અમુક ફ્રેન્ડ જૈન છે અમારા એ બધાના માટે હું આ પ્રિફર કરું છું બરાબર છે આને શેકાતા કેટલી વાર લાગે આને 5-7 મિનિટ જેવું થશે ઓકે આપણને એવું લાગે કે આ બરાબર બફાયું નથી તો શું કરી શકીએ એના માટે એક તપેલી લેવાની એના ઉપર એક છન્ની મૂકવાની ચાયણી જેને કે આપણે બસ એના ઉપર આના જે કટકા થયા હોય હમણાં આપણે કટકા કરીશું એ કટકા કરી અને એના ઉપર બાફવા 2 જ મિનિટ મૂકશો તો એકદમ સરસ બફાઈ જશે અચ્છા ઓકે હવે આ દૂધી શેકાઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દઈએ ઓકે હવે આને એક પ્લેટમાં લઈ આવી રીતે જ પકડીને મોટા મોટા કટકા કરી દેવાના છે ઓકે જો એકદમ શેકાઈ ગઈ છે અંદરથી યસ અંદરથી આરામથી હા અને આવી રીતે હા નાના નાના કટકા કરી દેવાના છે ઓકે એટલે ગરમ હોય ત્યારે જ હા ગરમ હોય ત્યારે જ અને આપણે 1 મિનિટ માટે ઠંડુ પડવા દેવું પડશે હા કારણ કે ઓળાની જેમ એકદમ નથી થતા હા 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 એટલે આપણે આને ક્રશ પણ કરશું અચ્છા ઓકે હવે આ દૂધીને આપણે ઠંડી થવા દઈશું હવે આપણે આમાં તેલ લઈ લઈએ છે 3 ચમચી જેટલું અને અત્યારે આપણે શું કરીએ છે અત્યારે આપણે એને ગ્રેવી જેવું કરીએ છે જે ટમેટા આદુ મરચાની જ છે હા ઓકે આપણે જીરું લઈએ છે 1 ચમચી ઓકે આ સોનેરી કલરનું થઈ ગયું છે હવે એમાં આપણે 3 મરચા સમારેલા છે એ પણ ઝીણા સમારેલા છે ઓકે એની સાથે સાથે 1 કટકો નાનો આદુ લેવાનું છે એને પણ છેવાનો નથી સમારવાનો છે રાઈટ હવે આપણે એને સાથળીશું ઓકે 2 મિનિટ
તો આમાં આપણે ડુંગળી લેવી હોય તો લઈ શકીએ, લઈ શકાય, લસણ ભી લઈ શકાય, કાંદા ભી લઈ શકાય, રાઈટ. કારણ કે અત્યારે તો ઓળામાં મેઈન આપણે લીલું લસણ અને લીલી ડુંગળી એ તો નાખતા જ હોઈએ ને. આ જો સતળાઈ ગયું છે, હવે આમાં એક બાઉલ જેટલા ટમેટા ઉમેરીશું, એ પણ ઝીણા સમારેલા છે. બરાબર છે. તમારી ફેમિલીમાં બીજું કોણ કોણ છે? મારા હસબન્ડ છે અને ફાધર ઇન લો છે. અચ્છા. અને એક મારો નાનો સન છે જે 5 વર્ષનો છે. અચ્છા, ઓકે. તો એના માટે તમે શું શું બનાવો છો? એક વાત કહું, મિત્તલ એ બધું જ જમે છે. અત્યારનો ટ્રેડિશનલ, હા, અત્યારની ટ્રેડિશનલ વાનગી રોટલી દાળ ભાત છે, આ રૂટિનમાં પ્યોર ઈ જ જમે છે. અચ્છા. એને, હા, એને વેસ્ટર્ન ફૂડ નથી ભાવતું. પિઝા સેન્ડવિચ એવોઈડ કરે છે. હું આટલું બનાવું છું પણ એ નથી ખાતો. હજી ખાલી 5 વર્ષ ને તો બી ના પાડી દે છે કે મમ્મી હું નહીં ખાવા. માય ગોડ, બાકી અત્યારના છોકરાઓ તો પિઝા, પિઝા અને એના વગર તો રહે જ નહીં. ના, એને બંને ટાઈમ પ્યોર મીલ જોઈએ, જમવાનું જોઈએ આપણું. ટ્રેડિશનલ દાળ ભાત શાક રોટલી, સાંજે ખીચડી શાક ભાખરી હોય તો ચાલે. પ્લસ આપણું સાઉથ ઇન્ડિયન ખાઈ લે છે, એ સારું છે. હા, એ ભાવે છે. સાંભાર ડોસા આવ્યું એ ખાઈ લે. અરે વાહ, તો તમારે કોઈ કટકટ જ નહીં? ના ના, શું બનાવો એ તમારે ટેન્શન જ નહીં? ના. હવે આને આપણે મસાલા કરી દઈએ. આપણે મીઠું ઉમેરવાનું છે સ્વાદ અનુસાર. હા. અડધી ચમચી હળદર નાખીશું, એક ચમચી આખો ધાણા જીરું નાખીશું, લાલ મરચું એક આખો ચમચી, પછી સ્વાદ અનુસાર કે ઘણાના ઘરે તીખું, ઘણાના ઘરે મોળું ખાતા હોય છે. ઓકે. ગરમ મસાલો, રાઈટ, એને બી એક ચમચી જેટલો. બસ હવે આને ચડવા દઈએ. ટામેટાને એકદમ કૂક કરવાના છે? હા, એકદમ ગળી જાય ત્યાં સુધી. ઓકે. ત્યાં સુધી આપણે, હવે આ દૂધી આપણી ઠંડી થઈ ગઈ છે, હવે આપણે આને ક્રશ કરી દઈશું. ઓકે. હવે આપણે આ દૂધી ક્રશ કરી લીધી છે. ઓકે. અને આ રેડી છે. યસ. જો આ રીતનું મિશ્રણ કરવાનું છે. ઓકે. હવે આપણે આ સાઈડ ટમેટા બી આપણા એકદમ ગળી ગયા છે. બરાબર. તે છતાં એને એકવાર આપણે પિંચ કરીને કરી દઈએ. હવે આપણે પહેલા આમાં થોડી કોથમીર નાખી દઈશું. હા. અને આવી જ રાખવાની છે, બહુ કૂક થવા દેવાની નથી. હા. અને આપણે આ ક્રશ કરેલી દૂધી છે એને આમાં ઉમેરી દઈશું. ઓકે. અને હવે ખ્યાલ નથી જ આવી રહ્યો કે આમાં દૂધી છે. હા, કોઈ તમે જોશો તો તમને એમ જ લાગશે. હા, કે આપણે આ રીંગણનો ઓળો છે. યસ. 1-2 મિનિટ આને કૂક કરવો પડશે હજી. હા, ઓકે. આ દૂધીનો ઓળો તૈયાર છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. યસ. અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. ચોક્કસ. કાઠિયાવાડી જમણવાર રાખ્યો હોય તો પણ એક અલગ ટાઈપનો ઓળો તમે સર્વ કરી શકો. તો તૈયાર છે દૂધીનો ઓળો, એની સાથે મેથીના રોટલા, ગોળ, માખણ, આંબા, હળદર અને લીલી ચટણી. યસ. રીંગણનો ઓળો તો આપણે બધાએ ખાધેલો છે, પણ દૂધીનો ઓળો ચાખ્યો છે તમે? નહીં ચાખ્યો હોય આજે જ બનાવો, રીત લખી લો. દૂધીનો ઓળો બનાવવા માટે જોઈશે દૂધી 1 નંગ, ગ્રેવી બનાવવા માટે જોઈશે તેલ 3 ચમચી, જીરું 1 ચમચી, સમારેલા મરચા 3 નંગ, સમારેલું આદુ 1 ટુકડો, સમારેલા ટામેટા 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 1/2 ચમચી, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, કોથમીર 1/2 કપ. સર્વિંગ માટે જોઈશે મેથીના રોટલા, માખણ, હળદર, લીલી ચટણી અને ગોળ. દૂધીનો ઓળો બનાવવાની રીત. સૌપ્રથમ દૂધીની છાલ કાઢી તેના બે ભાગ કરી
તેને સ્ટિકમાં પરોવી, દૂધીમાં થોડા કાણા પાડી, તેના પર તેલ લગાવી, ગેસ ઉપર 4-5 મિનિટ માટે શેકી લો.